ओम नमो नारायण। हूँ अरुणाबेन पी गोस्वामी सूरत थी तमारू स्वागत करूँ छू अरुस किचन में। आज आप बनावशू रसगुल्ला। एनी मने घणी कमेंट आवी कि रसगुल्ला बनावो, तो आज आप रसगुल्ला बनावशू। रसगुल्ला बनावा माटे आपणे 2 लीटर दूध लीधु छे, फूल फेटवाळू दूध आवे ई। आपणे 2 कप खांड लीधी छे अने पाणी आपणे चासणीमां જોશે। અને પનીર બનાવવા માટે આપણે લીંબુનો રસ અને પાણી એમાં નાખ્યું છે, થોડું 2 ચમચી લીંબુનો રસ અને 2 ચમચી અંદર પાણી, એ રીતે 2 અડધું અડધું મિક્સ કરવાનું છે। આમાં બીજું આપણે કાંઈ જરૂર પડતી નથી। પહેલાં આપણે પનીર બનાવી લઈશું। એના માટે આપણે આ ગેસ ચાલુ કરી અને દૂધ આપણે ગરમ કરવા મૂકશું। આ દૂધને આપણે ઉફાણો આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે। દૂધ આપણું ગરમ થઈ ગયું છે અને આ રીતે ઉફાણો આવવા માંડ્યો છે એમાં। હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને આમાં આપણે લીંબુનો રસ અને પાણી જે આપણે મિક્સ કરીને રાખ્યું એ થોડું થોડું એડ કરીશું આમાં। આ રીતે હલાવવાનું, થોડું થોડું નાખી જવાનું ને આ રીતે હલાવી જવાનું, એટલે દૂધ આપણું એકદમ ફાટી જશે। આ રીતે આપણે પનીર અલગ પડી જશે। દૂધમાં એવું લાગે કે હજી નથી ફાટ્યું તો થોડોક લીંબુનો રસ હજી વધારે નાખી શકીએ આપણે। આ રીતે પનીર અલગ પડી જશે। હવે આપણે ગેસ બંધ કરી દે, હું નાને કપડામાં કાઢી લેશું કોટનના। આ રીતે એક જારી રાખી આપણે, એમાં કોટનનું કપડું રાખશું, એને આપણે આમાં કાઢી લેશું પનીરને। ઉપર આપણે ઠંડુ પાણી નાખી દઈશું। આપણે આને બાંધી દઈશું આ રીતે, એમનેમ ખાલી આમ લટકાવી દઈએ તો પણ ચાલે, પાણી બધું નીતરી જવું જોઈએ। આ રીતે આને રાખી દેવાનું, આની ઉપર કંઈ વજન રાખીને મૂકી દેવાનું, એ પાણી બધું આપણે નીતરી જશે, બધું પાણી નીતરી જવું જોઈએ। 10-1 મિનિટ રાખી દેવાનું આને। આપણે પનીરમાંથી પાણી નીતરી જાય ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈશું। આ આપણે એક તપેલી લીધી છે, મોટા વાસણમાં જ ચાસણી બનાવવાની હંમેશા। એમાં આપણે આ ખાંડ નાખી દઈશું, 2 કપ આપણે ખાંડ લીધી છે, તો આપણે 6 કપ પાણી લેવાનું છે। 1 કપમાં 3 કપ જોઈ,
કેમ કે રસગુલ્લાની ચાસણી પાતળી હોય છે. આપણે આને ઉકાળવાની છે 5-7 મિનિટ માટે. આ રીતે આપણે ચાસણી ઉકળી જવી જોઈએ. હવે આપણે આને થોડી વાર બંધ કરી દેશું, પછી આપણે પાછો ગેસ ચાલુ કરી લેશું. પનીર આપણું થઈ જાય રેડી. પછી પનીર આપણું થઈ ગયું છે, હવે આપણે એને કાઢી લેશું. પાણી આપણે એમાં નીતરી જવું જોઈએ. બસ હવે આને આપણે હાથથી મહરવાનું છે. આ રીતે એકદમ મહરવાનું હાથથી, લોટ બાંધીએ એની જેમ. એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ. એકદમ આમ હથેળીથી વજન દઈ અને આ રીતે એકદમ મહરી લેવાનું. એકદમ સોફ્ટ થઈ જાય. આ રીતે આપણે એકદમ સોફ્ટ પનીર થઈ ગયું છે. હવે આપણે આમાંથી ગોળા વાળી લેશું. બહુ મોટા નહીં બનાવી, કેમ કે ચાસણીમાં પછી ફૂલીને મોટા થઈ જાય છે. આટલા આપણે આટલા નાના બનાવશું અને આ રીતે હાથથી એકદમ ક્રેક ના રહેવી જોઈએ, એ રીતે આપણે એને બનાવી લેશું. બે હથેળીની વચ્ચે આ રીતે ફેરવવાનું. આ રીતે બનાવવાના, ક્રેક ના રહેવી જોઈએ. કેમ કે એ પણ બહુ મોટા થઈ જશે ચાસણીમાં એકદમ ફૂલીને. આ રીતે આપણે બધા રસગુલ્લા વાળી લેવાના. આપણે રસગુલ્લા વાળીએ ત્યાં સુધીમાં ચાસણી પાછી ચાલુ કરી દઈ એટલે ગરમ થઈ જાય પાછી. વચ્ચે વચ્ચે આપણે ચમચો હલાવતા રહેશું. આ બધા રસગુલ્લા આપણે આ રીતે વાળી લીધા છે અને ચાસણી આપણી ઉકળી ગઈ છે. હવે આપણે ચાસણીમાં નાખી દઈશું. આ ચાસણીમાં આપણે આને 5-1 મિનિટ માટે આ રીતે ઉકાળવાના છે એટલે એકદમ ફૂલીને સરસ મોટા થઈ જાય ત્યાં સુધી આને આપણે ઉકળવા દેવાના છે. આ જ રીતે હલાવવાના કે કાંઈ નથી. આ આપણા રસગુલ્લા એકદમ સરસ ફૂલી ગયા છે. 5-1 મિનિટ થઈ ચાસણીમાં એને. આમાં જેમ બને એમ પોળું વાસણ હોય તો વધારે સારું, કેમ કે જેમ ફૂલે એટલે જગ્યા ઓલી થઈ જાય. આમાં આપણે જોયું નાખ્યા ત્યારે વચ્ચે ઘણી જગ્યા હતી પણ અત્યારે એકદમ પેક થઈ ગયું, કેમ કે એકદમ બધા ફૂલી ગયા. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઠંડા થવા દઈશું. ઠંડા થાય ત્યાં સુધી આને અડવાના નથી, એકદમ ઠંડા કરવાના છે, નહીં તો ભાંગી જાય પછી. એટલે કલાક 1.5 કલાક જેવું લાગે આને ઠંડુ થતા તો આને આપણે આમનામ રહેવા દઈશું. આ આપણા રસગુલ્લા ઠંડા થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લેશું.
અને ચાસણી એકદમ પાતળી જોઈએ છે. આપણે એક જોઈ લઈએ. સરસ એકદમ સોફ્ટ થયા છે અને ચાસણી પણ બરાબર પીધેલી છે. તૈયાર છે આપણા રસગુલ્લા. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા રસગુલ્લા.